સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ પૈકીના બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એસવીએનઆઈટી કોલેજ નજીક આવેલા ડ્રેનેજની ચેમ્બરમાં શ્રમિકો ઉતર્યા હતા. પાઇપલાઇનમાં પડતા ગૂંગળામણને કારણે ત્રણ શ્રમિકો બેભાન થઈ ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ બે મજૂરો ગૂંગળાઈ ગયા હતા. ફાયર વિભાગને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી. ડ્રેનેજ લાઇનમાં ગૂંગળામણને કારણે બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સેલ્ફ હોસ્પિટલ પહોંચ્યા છે. મૃતકના ભાઈ મુન્નાએ જણાવ્યું કે ચેમ્બરની અંદર મારો ભાઈ નીચે કામ કરવા માટે ઉતર્યો હતો. અંદાજે 40 ફૂટ જેટલા ઊંડેથી માટીની સફાઈ માટેની નીચે ઉતર્યા હતા. મારો ભાઈ નીચે ગૂંગળાતા અન્ય એક મજૂર તેને કાઢવા માટે બહાર ગયો હતો, પરંતુ એ પણ અંદર ગૂંગળાઈ જતા બંનેના મોત થયા છે. મેરા નામ મુન્ના પલંબર હૈ. ક્યા ઘટના બની છે ઓર કૈસે હો? ઘટના એસા હૈ કે અંદર ગયે મિટ્ટી નિકાલને કે લિયે ઉખાર કુવા કા અંદર વો ચેમ્બર થા. ચેમ્બર 20 ફૂટ 25 ફૂટ ઊંડા થા. વો ગયા નિકાલને કે લિયે, ઉસમે બેહોશ હો ગયા એક આદમી. ફિર દૂસરા આદમી ગયા ઉસકો બચાને કે લિયે, ઉસકો ભી બેહોશ હો ગયા, વો ભી ગિર ગયા નીચે. ફિર તીસરા ગયા ઉસકો બચાને કે લિયે, વો ભી બેહોશ હો કે ગિર ગયા નીચે. અબ ઇસકે કારણ વો તીનોં કે તીનોં અંદર બેહોશી પડે. કોણ સી જગહ પે કામ ચલ રહા થા? વો એસબીઆર કોલેજ મે. કિસ ચીજ કા કામ હૈ? ગટર લાઇન વો પલંબર કા થા ને, ગટર લાઇન વો ડાલે. કિતને લોગ ઇસમે મરે થે? દો આદમી કા ડેથ હુઆ હૈ, જિસમે એક મેરા ભાઈ હૈ, છોટા ભાઈ હૈ, ઉસકા નામ હૈ કાદિર.